ડભોઈ તાલુકા પંથકમાં ચૂંટણીની ભારે રસાકસી જામી હતી ત્યારે બીજી તરફ ચૂંટણી સમયે મતદાન આપવાથી ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવા ગયેલા પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી સહિત શિક્ષકો મત આપવાથી વંચિત રહી ગયા હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણીની ફરજ સોંપવામાં આવી હોય ત્યારે તે મત આપવા કેવી રીતે જાય તે પણ એક પ્રશ્ન ઊભો થયો હતો. બીજી તરફ 500 ઉપરાંત કર્મચારીઓ ચૂંટણીમાં ફરજમાં હતા. ગ્રામ પંચાયતમાં તેટલા મત ઓછા પડ્યા છે. મતદાન ઓછું થયું ચૂંટણીમાં એક મત પણ ઉમેદવારને વિજય અથવા પરાસ્ત કરી શકે છે. દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર છે. ડભોઈ તાલુકાના ચૂંટણીની ફરજ પરના કર્મચારીઓ સાથે કેમ આવું કરવામાં આવ્યું, ચૂંટણી અધિકારીનું આ તરફ શું ધ્યાન નહીં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વોટ નથી આપવાનો તક જ નથી મળી સાહેબ. વોટ કઈ રીતે આપે? અમે સંડોરથી પણ ચોરીને કઈ બીજે જવાય નહીં અને અમારો વોટ છે નવા માંડવામાં. કેટલા બધા જ હોમગાર્ડો અમે બે અમારા પોઈન્ટ ઉપર બે જણ હતા. નવા માંડવાના જ વોટિંગ ના બે માણસો હતા જીઆરડી. તે નવા માંડવા સનોરો મૂક્યા હતા એટલે અમને નવા માંડવામાં આવવાની તક મળી નથી ને અમે વોટ આપ્યો નથી. એટલે હોમગાર્ડ અને જીઆઈડી જવાનો વોટ આપ્યા જ નથી ને? હોમગાર્ડ અમારી જોડે નથી, અમે તો ખાલી જીઆઈડી. એ નહીં પણ હોમગાર્ડ બી વંચિત તો રહ્યા ને બીજા કામ સાહેબ. એવું અમને ખ્યાલ ના આવે ને હોમગાર્ડ કઈ જગ્યા પર નોકરી મૂકી છે ને એમને કદાચ તક મળી ગઈ હોય તો મારા જવાબ બોલે તો જૂઠો પરતા હોય. તો જીઆઈડી તો બધા જેટલા જીઆઈડી હતા એટલા તો વંચિત જ રહ્યા ને બંદોબસ્ત. જીઆઈડી અમારા પોઈન્ટ ના વંચિત હતા, બાકી બીજેના પણ ખ્યાલ નથી. હિતેશ જોશીનો રિપોર્ટ, હેઝ 9 ન્યૂઝ, ડભોઈ.